અંકલેશ્વર એશિયાડ નગર નજીક તુલસી સ્કવેર શોપિંગમાં જતા એક્ટિવા ચાલકને કો કારે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો એક્ટિવા સવાર પુત્રનું મોત હતા અને માતાને ગંભીર ઈજા પહોંચી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર રામેશ્વર વિલા ખાતે રહેતા નિલેશ ચંદ્ર મોદી તુલસી સ્ક્વેર ખાતે શીતલ આઈસ્ક્રીમ પાર્લરની દુકાન ધરાવે છે ગતરાત્રિના સાડા નવ વાગ્યાના આરસામાં તેમનો અઠ્ઠાવીસ વર્ષીય પુત્ર કિશન મોદી તેની માતા વૈશાલીબેન જોડે એશિયાડનગરથી તુલસી સ્ક્વેર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન હાંસોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ ઇકો કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી પૂરપાટ ફરાર થઈ ગયો હતો જ્યાં ગંભીર ઈજા સાથે માતા પુત્રને સ્થાનિક અને સંબંધીઓએ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અઠ્ઠાવીસ વર્ષીય કિશનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે ગંભીર ઈજા સાથે વૈશાલીબેન હાલ સારવાર હેઠળ છે ઘટના અંગે નિલેશ કુમાર મોદી દ્વારા અજાણ્યા ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ધરપકડના હતા ઉલ્લેખનીય છે કે સ્કવેર હાલ ખાણીપીણીનું હબ બન્યું છે જ્યાં રોજબરોજ અસંખ્ય લોકો આવાગમન કરી રહ્યા છે ત્યારે સ્ટેટ હાઇવે પર પૂરપાટ આવતા વાહનો શહેર વિસ્તારમાં પ્રવેશતા હોવા છતાં સ્પીડ પર લગામ ના રાખી શહેરમાં પૂરપાટ પ્રવેશી રહ્યો છે જ્યાં અંધારું હોવાથી આમ રાહદારી માટે પણ ચાલવું જોખમી છે ત્યારા આ વિસ્તારમાં લાઇટ તેમજ સ્પીડ બ્રેકર ઉભા કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે